હલો મિત્રો, આજે આપણે 11 જી વિજ્ઞાન પ્રકરણ નંબર 7 એમાં અળસિયા અને શરીર દિવાલની આંતરિક રચના વિશે આપણે શીખીશું. આમાંથી માત્ર MCQ પ્રશ્ન આવે છે. શરીર દિવાલ એટલે ત્વચા. આગળ આપણે ત્વચાની રચના વિશે આગળ પણ આવી ગયું છે. ગળસિયાની બહારની સપાટી જે છે એ પાતળા અને અકોષીય ક્યુટિકલ વડે ઢંકાયેલી હોય છે. એની નીચે ઢંકાયેલી ત્વચા, એમાં સૌથી બહાર જે સ્તર આવેલું છે એને અધિચર્મ કહેવાય. ત્વચાનું સૌથી બહારનું સ્તર, અને ત્યારબાદ એમાં બે સ્નાયુ સ્તરો જોવા મળે છે, જેમાં બહારની તરફના સ્નાયુઓ વર્તુળાકારે ગોઠવાયેલા હોય છે, જ્યારે અંદરની તરફના સ્નાયુ લંબ અક્ષે આયામ રીતે ગોઠવાયેલા હોય છે. એટલે બહાર વર્તુળી સ્નાયુ સ્તર અને અંદરની તરફ આયામ સ્નાયુ સ્તર. આ રીતે સ્નાયુ સ્તર બે પ્રકારના છે, અને સૌથી અંદર દેહકોષની ઘેરીને ગોઠવાયેલું અધિચ્છદ, જેને દેહકોષઠીય અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. અધિચર્મ જે સૌથી બહારનું જે સ્તર છે એ સ્તંભીય અધિચ્છદના કોષોના એક જ સ્તરનું બનેલું હોય છે. આપણે અધિચ્છદ પેશીમાં જોઈએ સ્તંભાકાર કોષો, સ્તંભીય અધિચ્છદ, અને સ્તંભીય અધિચ્છદના કોષો સ્રાવી ગ્રંથિ કોષો પણ ધરાવે છે. તો આ ત્વચાની સૂક્ષ્મ સરળ રચના થઈ ગઈ. સૌથી બહાર અધિચર્મ, એની નીચે સ્નાયુ સ્તર જે બે સ્તરમાં ગોઠવાયેલું છે. બહારની તરફના સ્નાયુઓ વર્તુળાકારે, અંદરની તરફના સ્નાયુઓ લંબ અક્ષે ગોઠવાઈને આયામ સ્નાયુ સ્તર બનાવે, અને સૌથી અંદર દેહકોષ્ઠને ઘેરીને ગોઠવાયેલું જે અધિચ્છદ છે એને દેહકોષ્ઠીય અધિચ્છદ કહેવાય. અને અધિચર્મ જે સૌથી બહાર છે, સ્તંભાકાર કોષો સ્તંભીય અધિચ્છદ પ્રકારના કોષોનું એક સ્તરનું બનેલું હોય છે, અને એ સ્રાવી ગ્રંથિ કોષો પણ ધરાવે છે. તો આ જે રચના થઈ ગઈ એની ત્વચાની રચના. હવે જે પ્રશ્ન આપણે શીખવાનો છે એ છે અળસિયાના પાચનતંત્ર. તો પાચનતંત્ર બાબતમાં આપણે વર્ગીકરણમાં શરૂઆતમાં આવે છે કે અપૂર્ણ અન્નમાર્ગ અને સંપૂર્ણ અન્નમાર્ગ. તો કેટલાક પ્રાણીઓ એવા છે કે જેમાં અન્નમાર્ગ આવેલું હોય છે પણ સંપૂર્ણ હોતું નથી. જો અન્નમાર્ગ બંને છેડે ખુલતો હોય, કે જેમાં અગ્ર છેડે મુખદ્વાર આવેલું હોય અને પશ્ચ છેડે મળદ્વાર આવેલું હોય, તેને સંપૂર્ણ અન્નમાર્ગ તરીકે ઓળખવામાં આવે. પણ અન્નમાર્ગ બંને છેડે જુદું ન ખુલતો હોય તેવા અન્નમાર્ગને અપૂર્ણ અન્નમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં કોષ્ઠાંતરીય સમુદાયના પ્રાણીઓ કે જેમાં અન્નમાર્ગ બંને છેડે ખુલતો નથી, એક જ દ્વાર હોય જે મુખદ્વાર તરીકે પણ કાર્ય કરે છે અને મળદ્વાર તરીકે પણ કાર્ય કરે છે, એને અધોમુખ તરીકે ઓળખવામાં આવે છે. તો કોષ્ઠાંતરીય સમુદાયના પ્રાણીઓમાં આ રીતે અધોમુખ જોવા મળે છે. અન્નમાર્ગ બે છેડે ખુલતો નથી અને અપૂર્ણ અન્નમાર્ગ છે. અને એ ઉપરાંત પૃથુકૃમિ સમુદાયના કેટલાક પ્રાણીઓમાં અગ્ર છેડે મુખદ્વાર તો હોય છે, પણ પછી આંતરડા સુધીનો અન્નમાર્ગ આવે, આંતરડા શાખિત બની જાય, બીજે છેડે મળદ્વાર હોતું નથી. આંતરડાના છેડે આવેલ જ્યોતકોષો દ્વારા નકામા પદાર્થોનો નિકાલ થઈ જાય છે. તો આ રીતે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ અને પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં અપૂર્ણ અન્નમાર્ગ હોય છે, અને ત્યારબાદ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીથી સંપૂર્ણ અન્નમાર્ગની શરૂઆત થઈ જાય છે. તો અળસિયો નુપુરક સમુદાયનું પ્રાણી છે. તેમાં અન્નમાર્ગ બંને છેડે ખુલે છે, અગ્ર છેડે મુખદ્વાર અને પશ્ચ છેડે મળદ્વાર હોય છે. તો એમાં સંપૂર્ણ અન્નમાર્ગ છે. તો અળસિયાનું જે પાચનતંત્ર છે, અગ્ર છેડે મુખદ્વારથી શરૂ થઈ પશ્ચ છેડા સુધી લંબાયેલ સરળ નલિકા સ્વરૂપમાં છે, અને એમાં જુદા જુદા અંગોમાં આ અન્નમાર્ગ વિભાજિત થયેલો હોય છે. આપણે જોઈ ગયા કે
पेशीओना जोड़ाणथी अंगो बने अने समान कार्य करता अंगो भेगा मळीने एक तंत्रनी रचना करे छे। तो आ रीते पाचन तंत्रमां पण घणा बधा अंगो भेगा थईने अन्नमार्ग अथवा पाचन मार्गनी रचना करे छे। हवे आकृति द्वारा जरा जोता जईए आपणे तो सौथी पहेला आवशे मुख अने मुखाग्र। तो जे मुख छे अग्र छेड़े पहला खंड में आवेल होय छे अने आपणे बाह्य लक्षण में शीखी गया छे के मुख द्वारनी जे फरते छाजली जेवो प्रवर्द बने छे। प्रथम खंड जे मुख द्वार छे एनी आगळ छाजली जेवो प्रवर्द बने छे जेनी मदद थी ते माटीने जोरथी छीणीने थोड़ीक पातळी बनावे छे अने पछी एनी अंदर दर बनावीने आगळ वधे छे। तो माटीने छीणवानुं जे कार्य छे ए प्रथम खंड जेने आपणे परितुंड तरीके ओळखी गयेला एमां जे मुख द्वार पण आवेलुं होय छे अने एनी आगळ आवेला छाजली जेवा प्रवर्द द्वारा माटीने छीणवानुं कार्य करे छे। तो प्रथम खंड एमां मुख अने मुखाग्र छे। हवे आवशे मुख गुहा। तो जे मुख गुहा छे आकृतिमां जोई शकीए आपणे तो एक थी त्रण खंडमां गोठवायेली छे मुख गुहा। खंड नंबर एक थी त्रण। अने आ जे मुख गुहा एनु कार्य शुं छे तो आपणे जे मुख गुहा ए शरीर दीवालना स्नायुओने संकोचनने कारणे ए बहार आवी शके छे। અહીંયા આપણે જોઈએ એક થી ત્રણ ખંડમાં પહેલાં તો મુખ ગુહા ગોઠવાયેલી છે અહીંયા અને શરીર દીવાને જોડતા સ્નાયુના સંકોચનને પરિણામે આ મુખ ગુહા બહાર આવી શકે છે અને ખોરાક ગ્રહણ કરે છે। તો ખોરાક ગ્રહણમાં આ મુખ ગુહા એને મદદ કરે છે। ત્યારબાદ આપણે જોઈએ બીજા વિસ્તારોમાં તો કંઠનળી કે જે ચોથા ખંડમાં છે एना पछी छे अन्ननळी पांच थी सात खंड में अन्ननळी छे अने अन्ननळी पछी आजे आठमा खंड में तमे जोई शको पेशणीनी रचना छे जेमां काइटिनना बनेला दांत जेवी रचना जोवा मळे। पेशणी पछी नौ थी चौद तो नौ थी चौदमा खंड में જઠર આવેલું હોય છે। અહીં આપણે રચના જોતા જઈએ હવે પેશણી આઠમા ખંડમાં આવેલ સ્નાયુમય રચના છે એના પછી જઠર આપણે જોઈએ નવથી ચૌદમા ખંડમાં આવેલ છે અને આ જઠરની અંદર કેલ્સીફેરસ ગ્રંથિઓ આવેલી હોય છે અને એક માર્કમાં આ MCQમાં પૂછાય છે। તો આ કેલ્સી ફેરસ ગ્રંથિઓ એમાંથી જે દ્રવ્યનો સ્ત્રાવ થાય છે એ માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થ એમાં રહેલા હ્યુમિક એસિડનું તટસ્થીકરણ કરે છે। હ્યુમિક એસિડ એનું તટસ્થીકરણ કરવાનું કાર્ય કેલ્સી ફેરસ ગ્રંથિના સ્ત્રાવનું છે। તો આ રીતે એક માર્કમાં ખાસ પૂછાય છે કેલ્સી ફેરસ ગ્રંથિ અને એનું કાર્ય। તો ત્યારબાદ આપણે જોઈએ આંતરડું તો પંદરમા ખંડથી શરૂ થઈને ચૌદ ખંડ સુધી જઠર જોઈ ગયા તો પંદરમા ખંડથી શરૂ થઈને છેલ્લા ખંડ સુધી આંતરડું લંબાયેલું હોય છે અને છેલ્લા ખંડમાં એ મળ દ્વાર વડે બહાર ખુલે છે। તો આ રીતે પ્રથમ ખંડ એને છેડે મુખ દ્વાર આવેલું છે, છેલ્લા ખંડ મળ દ્વાર વડે અન્નમાર્ગ બહાર ખુલે છે, અન્નમાર્ગ બંને છેડે ખુલે છે એટલે સંપૂર્ણ અન્નમાર્ગ જોવા મળે છે। આ ઉપરાંત જે અળસિયામાં એક વિશિષ્ટ રચના જોવા મળે છે અંધ્યાંત્ર, તો છવ્વીસમા ખંડમાં અન્નમાર્ગની પાસો બાજુ પર શંકુ આકારના ટૂંકા પ્રવર્ધો સ્વરૂપે અંધ્યાંત્ર આવેલું હોય છે। આકૃતિમાં પણ આપણે જોઈ લઈએ તો અહીંયા જોઈ શકીએ જઠર આપણે જોઈ ગયા, પછી પંદરમા ખંડથી આંતરડાની શરૂઆત થાય છે, પંદરમા ખંડથી છેલ્લા ખંડ સુધી લંબાયેલું છે અને આ છવ્વીસમા ખંડમાં જોઈ શકીએ આપણે, બરાબર છે, એને અંધ્યાંત્ર તરીકે આપણે ઓળખીશું
અને એ લગભગ આગળ ઉપર બીજા ખંડો સુધી વિસ્તરેલું હોય, પણ એનું ઉદ્ગમ સ્થાન આપણે જોઈએ 26મા ખંડમાં અંત્યંત્ર જોવા મળે છે. હવે 26મા ખંડથી શરૂ થઈ 26મા ખંડથી શરૂ થઈ અને 95મા ખંડ સુધી અંદર એક ગળીમય પ્રબોધ લંબાયેલો હોય છે પૃષ્ઠ દિવાલમાંથી અંદરની તરફ, જેને ભિત્તિભંજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભિત્તિભંજ એની શરૂઆત થાય છે 26મા ખંડથી અને આ ભિત્તિભંજ 95મા ખંડ સુધી વિસ્તરેલું હોય છે, કે જે વધારાની શોષણ સપાટીનો વિસ્તાર એ પૂરો પાડે છે અહીંયા. તો આ રીતે અન્માર્ગ જે છે એમાં ભિત્તિભંજનું સ્થાન છે 26 થી 95મા ખંડ. તો હવે 1 થી 25 ખંડ એનો જે અન્માર્ગ છે એને પૂર્વ ભિત્તિભંજ તરીકે ઓળખવામાં આવે છે. 1 થી 25 ખંડ એનો અન્માર્ગ, 25નો અન્માર્ગ પૂર્વ ભિત્તિભંજ તરીકે ઓળખવામાં આવે છે. 26 થી 95મા ખંડ સુધીનો જે પ્રદેશ છે એને ભિત્તિભંજ કહેવામાં આવે અને 95 પછીના જે ખંડો છે એને પશ્ચ ભિત્તિભંજ તરીકે ઓળખવામાં આવે છે. તો જે રીતે આપણે અળસિયાની અંદર વલયિકાને આધારે એના જે પ્રદેશો આપણે વહેંચી ગયેલા, વલયિકા 14 થી 16મા ખંડમાં છે વલયિકાને આધારે, તો 1 થી 15મા ખંડ સુધીનો અળસિયાનો દેહ છે પૂર્વ વલયિકા પ્રદેશ તરીકે ઓળખાય. 14 થી 16મા ખંડ એનો જે દેહ છે વલયિકા પ્રદેશ તરીકે અને 17 પછીના પાછળના ખંડોનો દેહ છે એ પશ્ચ વલયિકા પ્રદેશ તરીકે. તે રીતે અહીંયા આપણે ભિત્તિભંજ એને આધારે આપણે જોઈ ગયા. તો ભિત્તિભંજ 26મા ખંડ આતરડાની પૃષ્ઠ દિવાલમાંથી કરચલીવાળા ભાગ સ્વરૂપે ભિત્તિભંજ ઉદ્ભવે છે. તો ભિત્તિભંજ 26 થી 95મા ખંડ સુધી છે અહીંયા. તો તે પૂર્વનો પ્રદેશ પૂર્વ ભિત્તિભંજ પ્રદેશ છેલ્લા 23 થી 25 ખંડ એટલે 95 પછીના જે ખંડો છે છેલ્લા 23 થી 25 ખંડો એનો આતરડો એને પશ્ચ ભિત્તિભંજ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને 26 થી 95મો ખંડ અને ભિત્તિભંજ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે અન્નમાર્ગને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. યાદ રાખવાનું છે આપણે ભિત્તિભંજ 26 થી 95મા ખંડ સુધી હોય. તો પહેલાં 25 ખંડો પૂર્વ ભિત્તિભંજ પ્રદેશ અને છેલ્લા 23 થી 25 ખંડો આ ગળસિયામાં 100 થી 120 ખંડોની વચ્ચે કોઈ પણ ખંડોની સંખ્યા હોય એટલે છેલ્લા 23 થી 25 જે ખંડો છે બરાબર એ પશ્ચિમ ભિત્તિભંજ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. અને આપણે જોઈ ગયા આ ભિત્તિભંજ આતરડામાં શોષણ સપાટીના વિસ્તારમાં વધારો કરે છે. તો આ રીતે ફરીથી આપણે આકૃતિ પરથી જોઈ લઈએ એનો જે અન્માર્ગ છે. તો પ્રથમ ખંડમાં મુખ અને મુખદ્વાર છે, મુખ ગુહા, જે 1 થી 3 ખંડમાં છે અને શરીર દિવાલના સ્નાયુના સંકોચનને કારણે બહાર આવીને ખોરાક ગ્રહણ કરી શકે છે. કંઠનળી 4 ખંડમાં છે, અન્નળી 5 થી 7મા ખંડમાં છે, પેશની સ્નાયુમય છે 8મા ખંડમાં છે, કાયટીનના બનેલા દાંત જેવી રચના જોવા મળે છે, જઠર 9 થી 14મા ખંડમાં છે અને 15મા ખંડ પછી આંતરડાની શરૂઆત થઈ જાય છે. આપણે જોઈશું કે 15મો ખંડ ત્યાંથી આંતરડાની શરૂઆત થાય છે કે જે પશ્ચ છેડે મળદ્વાર મારફતે બહાર ખુલે. એ ઉપરાંત આપણે જોઈએ 26મા ખંડમાં અંધ્યાંતર જોવા મળે છે 26મો ખંડ અને 26 થી 95મા ભિત્તિભંજ જોવા મળે છે. એટલે ભિત્તિભંજ અન્નમાર્ગને 3 ભાગમાં આપણે વહેંચી ગયા. પહેલાં 25 ખંડો પૂર્વ ભિત્તિભંજનો અન્નમાર્ગ એટલે પૂર્વ ભિત્તિભંજ પ્રદેશ, 26 થી 95મા ખંડનો અન્નમાર્ગ એટલે ભિત્તિભંજ પ્રદેશ અને છેલ્લા 23 થી 25 ખંડોનો અન્નમાર્ગ એટલે પશ્ચિમ ભિત્તિભંજ પ્રદેશ તરીકે આપણે ઓળખી ગયા. તો આ થઈ ગયો અળસિયાનો જે અન્નમાર્ગ થઈ ગયો. હવે એમાં ખોરાકનું પાચન કઈ રીતે થાય છે તે આપણે જોઈ લઈએ. તો આપણે જોઈએ કે અળસિયાની અંદર મુખ ગુહાના
मुखो गुहा छे शरीर दीवाला स्नायुना संकोचन ने कारण बहार आवी सके छे अने खोराक ग्रहण करे छे अने ए खोराक तरीके कार्बनिक द्रव्यो थी सभर माटीनो उपयोग करे छे। એટલે કે માટીનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે કે જેમાં વિવિધ કાર્બનિક દ્રવ્યો હોય છે। તો આ માટીમાં વિઘટન પામતા મૃતદેહો, વનસ્પતિના બીજ, પ્રાણીજ દ્રવ્યો વગેરે પણ હોય છે। તો તેના ઉપર પાચક ઉત્સેચકો એની મદદથી જટિલ ખોરાકનું વિઘટન કરી શોષી શકાય તેવા સ્વરૂપમાં એનું રૂપાંતર કરે છે, નાના ઘટકોમાં ફેરવે છે અને ભીતિભંજ અને અનબાળક દિવાલ દ્વારા એનું શોષણ કરે છે। અને અપાચિત જે મળ છે એ મળ દ્વાર મારફતે નાના નાના માટીના ગોલકો સ્વરૂપે, નાની નાની ઢગલીઓ સ્વરૂપે એનો નિકાલ કરે છે, જેને વર્મ કાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો અળસિયો નાની મોટી માટીની ઢગલીઓ સ્વરૂપે જે ઉત્સર્જન કરે છે એને વર્મ કાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે અને એનો ઉત્તમ ખાતર તરીકે ઉપયોગ થાય છે। આ રીતે પ્રશ્ન પણ પૂછાય છે કે અળસિયો ખેડૂતનો મિત્ર ગણાય છે, તો આપણે એ પ્રશ્ન જોઈ લઈએ। અળસિયો ખેડૂતનો મિત્ર ગણાય છે, તો અહીં આપણે જોઈએ અળસિયાનો માનવ જીવન સાથે સંબંધ। અળસિયાને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે, તેનું કારણ જોઈ લઈએ। જમીનમાં દર કરીને વસે છે, તેને છિદ્રાળુ બનાવે છે, માટીનો છીણીને તેમાં દર બનાવે એટલે છિદ્રાળુ બનાવે છે અને માટી એમાં ખેડૂત જે રીતે ખેડ કરે એ કામ કરે છે, જેને કારણે વિકાસ પામતા મૂળને શ્વસનમાં અને માટીમાં દાખલ થવામાં મદદરૂપ થાય છે। કારણ કે માટી છિદ્રાળુ બને એટલે એમાં હવા પણ પૂરતા પ્રમાણમાં રહી શકે, એટલે શ્વસન માટે પૂરતો ઓક્સિજન પણ એને મળી રહે। અને આપણે શીખીશું કે અળસિયામાં કોઈ વિશિષ્ટ શ્વસન અંગો જેવી રચના હોતી નથી, એની સપાટી ભીની અને ચીકણી રહેતી હોય છે અને સપાટી દ્વારા જ એ શ્વસન વાયુઓની આપ લે કરે છે। અહીંયા તો શ્વસનમાં પણ મદદ થાય છે અને જમીન પોચી બને છે એટલે માટીમાં દાખલ થવામાં પણ એ મદદરૂપ થાય છે। અને એ ઉપરાંત આપણે જોઈ ગયા કે અળસિયો એ માટીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એને એમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોને સરળ સ્વરૂપમાં ફેરવી નાખે છે અને પછી નાની મોટી માટીની ઢગલીઓ સ્વરૂપે એ ઉત્સર્જન કરે છે અને એને વર્મ કાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે, જે ઉત્તમ ખાતર તરીકે વપરાય છે એટલે જમીનની ફળદ્રુપતામાં પણ એ વધારો કરે છે। આ પ્રક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે ખેડૂત જે રીતે જમીનને ખેડ કરે છે, પોચી બનાવે છે કે જેથી એમાં માટીની અંદર પાણી અને હવા પૂરતા પ્રમાણમાં રહી શકે, મૂળતંત્રને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ મળી રહે, ખબર છે, તે એ રીતે આજે ખેડૂતના કામમાં એ મદદ કરે છે। અને એ ઉપરાંત આપણે કેટલીક વખત જોતા હોઈએ કે ચોમાસાની ઋતુની અંદર કેટલીક વ્યક્તિઓ ગલ બનાવીને એના આગળના ભાગમાં હૂકની અંદર અળસિયા પરોવીને માછલી પકડવામાં પણ એનો ઉપયોગ કરે છે। તો આ રીતે માછલી પકડવા ગલમાં ભક્ષ્ય તરીકે ભેરવવા માટે અળસિયાનો ઉપયોગ થાય છે અહીંયા। તો આ રીતે અળસિયો ખેડૂતનો મિત્ર છે એ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે, ખેડૂતનો મિત્ર। તો આ થઈ ગયો અનમાર્ગ, વર્મ કમ્પોસ્ટિંગ અને અળસિયો ખેડૂતનો મિત્ર છે। તો હવે આપણે આગળનો એક પ્રશ્ન લઈએ અને એ છે અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર। તો જે રુધિરાભિસરણ તંત્ર છે એ બંધ પ્રકારનું પણ હોઈ શકે અને ખુલ્લા પ્રકારનું પણ હોઈ શકે અને વર્ગીકરણમાં આ વસ્તુ આવી જાય છે। તો બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એમાં રુધિર બંધ નળીઓમાં જ અભિસરણ પામે છે, તેમાં ધમનીઓ, શિરાઓ અને હૃદય આવેલા હોય છે અને રુધિર બંધ નળીઓમાં જ પરિવહન પામે છે, દેહ કોષ્ઠમાં એ રુધિર ઠલવાતું નથી અને રુધિરનું એક જ દિશામાં પરિવહન થાય છે। જ્યારે ખુલ્લા પરિવહનમાં શિરાઓ જેવી રચના હોતી નથી, હૃદયમાંથી ધમનીઓ દ્વારા શરીરના અંગો તરફ રુધિરનું વહન થાય છે,
रुधिर वाहिनी विकास एम नबड़ो हो रुधिर शरीर गुहा अथवा देह कोष्ठ में ठलवाई जाए समग्र जो शरीर गुहा ए रुधिर थी भरायेली रहती हो तब रुधिर थी भरायेली रहती शरीर गुहा एने रुधिर गुहा तरीके ओळखवामां आवे छे अने पछी हृदय में आवेला वाल्वयुक्त छिद्रों द्वारा शरीर गुहा माथी सीधू रुधिर हृदय में आवे छे। तो आ रीते खुल्लू परिवहन अने खुल्लू परिवहन मोटे भागे संधिपाद समुदाय प्राणियों में अने केटलाक मृदुकाय समुदाय प्राणियों में जोवा मळे छे। ज्यारे अळसियो ए नुपूरक समुदाय प्राणी छे अने नुपूरक समुदाय प्राणियों में बंद प्रकार रुधिराभिषण तंत्र जोवा मळे छे। तो अळसियानी अंदर रुधिराभिषण तंत्र प्रकार कयो छे तो बंद प्रकार। तो अहीं आपणे जोई शकीए कि रुधिर वहन माटे एमां शुं शुं आवेलुं छे अहीं तो रुधिर वाहिनीओ अने वाल्वयुक्त हृदयो आवेला होय छे। आ रुधिर बंद नळीओमां ज अभिसरण पामे छे अने बीजो आपणे जोई लईए कि जेमां बंद प्रकारनું रुधिराभिषण तंत्र होय તેમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે અને જેમાં ખુલ્લું પરિવહન હોય તેમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન હોતું નથી પણ એને બદલે હિમોસાઇનિન હોય છે। જેમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન હોય તેમાં રુધિરનો રંગ લાલ હોય છે જ્યારે જેમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોસાઇનિન હોય તેમાં રુધિર રંગહીન હોય અથવા આછા ભૂરાશ પડતા રંગનું હોય છે। तो अहीं आपणे जोई शकीए कि अळसियानी अंदर बंद परिवहन छे तो रुधिरनो रंग लाल छे अने एमां श्वसन रंजक द्रव्य तरीके हिमोग्लोबिन होय छे। तो कोई पण बंद परिवहन धरावता प्राणीओमां श्वसन रंजक द्रव्य हिमोग्लोबिन छे। अळसियो पण बंद परिवहन धरावे छे अने पृष्ठवंशी बधा ज प्राणीओ पण बंद परिवहन धरावे छे। तो એમાં પણ શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન છે પણ અહીંયા હિમોગ્લોબિનના સ્થાનમાં થોડોક ફેર છે। પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન એ રક્તકણમાં રહેલો હોય છે જ્યારે અળસિયું એમાં શ્વસન રંજક દ્રવ્ય તો હિમોગ્લોબિન છે પણ એ રુધિર રસમાં દ્રાવ્ય હોય છે। તો અળસિયાની અંદર બંધ પરિવહન છે શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન છે પણ અન્ય પૃષ્ઠવંશીઓ પ્રાણી કરતાં અળસિયાની અંદર એના સ્થાનમાં તફાવત છે। ખાસ યાદ રાખવાનું છે કે હિમોગ્લોબિન એ રુધિર રસમાં દ્રાવ્ય આવેલું હોય છે અહીંયા। એ ઉપરાંત આપણે જોઈએ તો એની અંદર ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડમાં રુધિર ગ્રંથિઓ આવેલી હોય છે। તો એક માર્કમાં અહીંયા પ્રશ્ન પૂછાશે અળસિયામાં રુધિર ગ્રંથિઓ કયા ખંડમાં આવેલી હોય છે? તો ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડમાં, ચોથા ખંડમાં આપણે જોઈએ કંઠનળી આવેલી છે, કંઠનળી પછી ચાર પાંચ છ એટલે ખંડમાં આવેલી હોય છે। તો આ રુધિર ગ્રંથિઓ એ રુધિર કોષોનું સર્જન કરે છે અને સાથે સાથે એમાં શ્વસન રંજક દ્રવ્ય છે હિમોગ્લોબિન એનું પણ સર્જન કરે છે। તો રુધિર ગ્રંથિનું સ્થાન અને કાર્ય આ રીતે પણ પ્રશ્ન આવે છે। તો સ્થાન આપણે જોઈ ગયા અળસિયાના દેહખંડમાં ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડમાં અને એનું કાર્ય રુધિર કોષો અને હિમોગ્લોબિનનું સર્જન કરે અને આપણે જોઈ ગયા જે આ હિમોગ્લોબિન છે એ રુધિર રસમાં દ્રાવ્ય હોય છે અને જે રુધિર કોષોનું સર્જન થાય છે એ રુધિર કોષો કયા પ્રકારના છે? તો ભક્ષક કોષો પ્રકારના છે। ભક્ષક કોષો એટલે રુધિરમાં પ્રવેશેલા હાનિકારક દ્રવ્યો જીવાણુઓ એનું ભક્ષણ કરી અને શરીરને રક્ષણ પૂરું પાડે એવા રુધિર કોષો જેને ભક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા બે વસ્તુ યાદ રાખવાનું છે કે રુધિર કોષો કયા પ્રકારના છે? તો ભક્ષક કોષો પ્રકારના છે અને શ્વસન રંજક દ્રવ્ય કયું છે? તો હિમોગ્લોબિન છે અને હિમોગ્લોબિનનું સ્થાન ક્યાં છે? તો હિમોગ્લોબિન રુધિર રસમાં દ્રાવ્ય હોય છે। હવે આપણે જોઈએ બંધ પરિવહન છે તો આ જે રુધિર છે એ રુધિર વાહિનીઓ, રુધિર કેશિકાઓ અને રુધિર હૃદયમાં જ પરિભ્રમણ કરે છે। બંધ નળીઓમાંથી એ બહાર આવતું નથી, દેહકોષ્ઠમાંથી તેનું પરિભ્રમણ થતું નથી, કારણ કે રુધિર બંધ નળીમાંથી બહાર આવતું જ નથી, દેહકોષ્ઠમાં ઠલવાતું જ નથી, બરાબર છે? એટલે બંધ નળીઓમાં જ અભિસરણ પામે છે, તેથી આ પરિવહન કેવું ગણાય? બંધ પ્રકારનું પરિવહન થાય અને સંકોચનને લીધે રુધિર ફક્ત એક જ માર્ગમાં એનું વહન થાય છે અને નાની નાની રુધિરવાહિનીઓ
એ શરીર દિવાલ ચેતારજો આંતરડા વગેરેને રુધિર પહોંચાડે છે. તો આ રીતે બંધ પ્રકારનું પરિવહન થઈ ગયું. આકૃતિમાં આપણે જોઈ લઈએ તો આકૃતિમાં બતાવ્યું છે આ આળસિયાની જે પૃષ્ઠ દિવાલ છે અને આ વક્ષ દિવાલ છે. તો આપણે જોઈએ કે આળસિયાના બાહ્ય લક્ષણોમાં પૃષ્ઠ બાજુએ બરાબર મધ્યમાં એક ઘેરી રેખા જોવા મળે છે અને એ પૃષ્ઠ મહાધમનીને કારણે છે. એટલે પૃષ્ઠ સપાટી પર જે રુધિરવાહિની છે, પૃષ્ઠવાહિની અથવા આપણે એને કહીશું પૃષ્ઠ મહાધમની, એ જ રીતે વક્ષ સપાટી પર આ જે રુધિરવાહિની આવેલી છે એને આપણે વક્ષવાહિની તરીકે, વક્ષ રુધિરવાહિની તરીકે ઓળખીશું. બરાબર છે. અને આ બંનેને જોડતા જે હૃદયો આવેલા છે એમાં સૌથી પહેલું છે પાર્શ્વ હૃદયો. તો અહીંયા અળસિયાની અંદર પાર્શ્વ હૃદયો કયા ખંડમાં છે તો આપણે જોઈ શકીએ કે 7મા ખંડમાં અને 9મા ખંડમાં છે. અહીંયા એ ઉપરાંત પાર્શ્વ અન્નનાલીય હૃદયો કયા ખંડમાં છે તો પાર્શ્વ અન્નનાલીય જે હૃદયો છે એ છે આપણે જોઈએ કે 12 અને 13મા ખંડમાં છે. 12 અને 13મા ખંડમાં છે પાર્શ્વ અન્નનાલીય હૃદય, 12 અને 13મા ખંડમાં છે. એટલે આ રીતે બંને પૃષ્ઠ અને વક્ષ જે રુધિરવાહિનીઓ છે એને જોડતા હૃદયો છે પાર્શ્વ હૃદયો, જે 7મા અને 9મા ખંડમાં છે, અને પાર્શ્વ અન્નનાલીય હૃદયો જે 12 અને 13મા ખંડમાં છે. અને નાની નાની રુધિરવાહિનીઓ છે એ શરીર દિવાલને વગેરેને રુધિર પૂરું પાડે છે. અહીંયા તો આજે એનું પરિવહન થઈ ગયું. તો પરિવહન તંત્રના મુદ્દા ફરી જરાક ઝડપથી જોઈ લઈએ કે અળસિયામાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. એટલે રુધિર હૃદય અને રુધિરવાહિનીઓ એમાં જ વહન પામે છે, દેહકોષ્ઠમાં ઠલવાતું નથી. શરીરના દિવાલના સ્નાયુના સંકોચનને કારણે એક માર્ગીય રુધિરનું વહન થાય છે. એમાં રુધિર ગ્રંથિઓ 4, 5 અને 6 ખંડમાં આવેલી છે, જે રુધિરકોષો અને હિમોગ્લોબિનનું સર્જન કરે છે. રુધિરકોષો એ ભક્ષકકોષો પ્રકારના છે અને જે હિમોગ્લોબિન જે શ્વસનરંજક દ્રવ્ય છે એ રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. તો આ રીતે ખાસ જે મહત્ત્વના પ્રશ્નો એના થઈ ગયા. અને એ ઉપરાંત આપણે છેલ્લો પ્રશ્ન આપણે જરાક જોઈ લઈએ અને જે આપણે જોઈ ગયા શ્વસન તંત્ર. તો અળસિયામાં કોઈ વિશિષ્ટ શ્વસન અંગો હોતા નથી. તો એમાં વાયુની આપલે શરીર દિવાલ મારફતે થાય છે અને એના માટે આપણે જોઈ ગયા કે એની શરીર દિવાલ ભીની અને ચીકણી રહેતી હોય છે. એની દિવાલ ભીની રહેવી જરૂરી છે. તો ત્યાંથી રુધિર એમાં પ્રવાહની અંદર ઓટું ભળે છે અને એ જ રીતે શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓને અંતે રુધિરમાં જે CO2 ઉમેરાય છે એ CO2 પણ શરીર દિવાલ મારફતે જ નિકાલ પામે છે. તો એમાં કોઈ વિશિષ્ટ શ્વસન અંગો હોતા નથી. તો આ રીતે મિત્રો આજે આપણે અળસિયાની શરીર દિવાલની રચના જોઈ ગયા. એક પ્રશ્ન એમાં MCQ મોટે ભાગે પૂછાય છે. અળસિયાનું પાચન તંત્ર જોઈ ગયા, અન્નમાર્ગ જે 3 માર્કમાં આકૃતિ સહિત પૂછાય છે, અને એ ઉપરાંત અન્નમાર્ગમાં કયા અંગો કયા ખંડમાં આવેલા છે, દાખલા તરીકે મુખ ગુહા 1 થી 3 ખંડમાં, તેનું કાર્ય આપણે જોઈ ગયા. શરીર દિવાલના સ્નાયુના સંકોચનને કારણે મુખ ગુહા બહાર આવીને ખોરાક ગ્રહણ કરે છે. પેશણી કયા ખંડમાં છે તો આપણે જોઈએ કે 4થા ખંડમાં, કંઠનળી 4થા ખંડમાં છે. અન્નનળી 5 થી 7મા ખંડમાં છે. પેશણી 8મા ખંડમાં છે. એના પછી જઠર 9 થી 14મા ખંડમાં છે અને આંતરડું 15 ખંડથી છેલ્લા ખંડ સુધી. અને ખાસ ભિત્તિબંજ કયા ખંડમાં છે તો 26મા ખંડ. એમાંથી પાર્શ્વ દિશામાં લંબાયેલા પ્રવધો જેવી શંકુ જેવા પ્રવધ જેવી રચના સ્વરૂપે છે. ત્યારબાદ અન્નમાર્ગની અંદર 26 થી 95મા ખંડ સુધી ભિત્તિબંજ જોઈ ગયા. ભિત્તિભંજને આધારે અન્નમાર્ગને 3 ભાગમાં વહેંચી ગયા. પહેલાં 25 ખંડોનો અન્નમાર્ગ એટલે પૂર્વ ભિત્તિભંજ, 26 થી 95મા ખંડનો અન્નમાર્ગ એટલે ભિત્તિભંજ, અને છેલ્લા 23 થી 25 ખંડો એટલે 95 પછી છેલ્લા ખંડ સુધીનો અન્નમાર્ગ એટલે પશ્ચિમ ભિત્તિભંજ. બરાબર છે. અને એ રીતે જે અળસિયાનું આપણે રુધિરાભિસરણ તંત્ર જોઈ ગયા. આ રુધિરાભિસરણ તંત્રમાં પણ રુધિર ગ્રંથિઓ કયા ખંડમાં છે, સ્થાન અને કાર્યમાં પૂછાય. તો સ્થાન અળસિયાના 4, 5 અને 6 ખંડમાં અને એનું કાર્ય રુધિરકોષો અને હિમોગ્લોબિનનું સર્જન કરવાનું.
અને આકૃતિ પરથી એના જે પાર્શ્વહૃદયો પાર્શ્વ અનનલીય હૃદયો કયા ખંડમાં છે અથવા આકૃતિમાંથી કોઈ પણ નામ એમાં પૂછી શકાય. તો અહીંયા સમામિલ વાહિનીઓ પૂછી શકાય, અધોચેતા વાહિની તો ચાલશે વધીને સમજ નહીં. તો આ રીતે એમાંથી MCQ પ્રશ્નો પણ આકૃતિ પરથી પણ આવી શકે. થેન્ક યુ ઓલ.